કલર ઉપર આવવા જોઈએ ને, શું આવશે કલર ઉપર આ રીતે આવશે, બરાબર છે? ગુલાબ લાલ ઉપર રહેશે આમ થયું. હવે છે ને આને જયારે બંધ કરીએ ને, હા આમ બંધ થઈ જશે. ઓકે, હવે આ સ્ટીકર છે એ નંબરનું, એ છે આમ ચોંટાડી દેવાનું અને એની પર શું ચોંટશે બી. પેલો નંબર ઉપર દેખાવો જોઈએ, આ નંબર ઉપર રહેવો જોઈએ. સિમ્પલ. એ દોરો બાયપાસ, આ જે કાણો છે ને અહીનું, આ કાણામાંથી બાયપાસ કરી એક ગાંઠ મારી દેવાની, એક ને એક બે ગાંઠ મારી દેજો. આવી રીતે ગાંઠ વાગી જાય, આ ગાંઠ વાગશે ને પછી શું કરવાનું, અહીંયા ઘડી પેલી સ્પેશિયલ ટેગ આવશે, જે અહીંયા કાણું હોય ને એવી ટેગ આવશે, એ ટેગ આની પર બાંધી દેવો. દોરો બહુ માપનો રાખજો, અત્યારે વધારે છે. એ ટેગ માર્યા પછી એ ટેગ અહીંયા મૂકી, પણ અહીંયા શું કરવાનું, એને એ ટેગને જે ગાંઠ મારો ને ત્યાં આગળ લાકડું સીલ કરવાનું છે. એ લાકડું સીલ કર્યા પછી એ ટેગ અહીંયા મૂકી દેવાની છે, એને કશું કરવાનું નથી. દોરો એટલે થોડો ઓછો રાખજો, આ તો ખાલી બતાવવા પડતું છે, બરાબર. એ પતી જાય પછી આ પત્યું, આ બહાર રહેશે, આમ જ રહેશે એ ટાઈમ. પછી અહીંયા બંધ કરશો, ત્યારબાદ આ બધું પતે ને પછી આ ચોટાડ, એ આ ચોટાડવાની કોઈ ઉતાવળ કરતા નહીં. આ ભલે આમનું આમ સત્તાવન કાપલીઓ જે કાળી કોથળીમાં મૂકવાની છે, એ કાળી કોથળીઓ નહીં. પિંક પેપર થી, પિંક પેપર થી એફએલસી કહેવાય. બાંધી કમ્પ્લીટ કરી સીલ મારી અહીં ચોટાડ દેજો, બીજી સરનામા ટેગ ને અહીં ચોટાડ. સરનામા ટેગ બચ્યું, બધાની સરખી જશે. સરનામા ટેગ તો કોમન આવી જ આવે, એક્સ્ટ્રા એક નંબર પર જ છે આ જે સ્વીચ છે ને, આ એ સ્વીચ એક નંબર પર હોવી જોઈએ, બે નંબર પર નહીં. બે નંબર પર હશે તો એરર આવશે. આપણે વર્કિંગ મોડલમાં કરીશું ત્યારે ઉભો કરી દેવાનો, બરાબર. કનેક્શન કર્યા પછી ઉભો કરો, અહીં લખ્યું છે.
લીલા કલર નું છે. ચલો આપણે એક વાર હવે છેલ્લી વખત કનેક્શન કરી લઈએ, સાત કાપલે પડ જઈએ. જો નીકળશે નહીં થઈ ના, પણ નહીં નીકળે, બોલી જાય.